તો ઉપલેટાના નવનિયુક્ત મામલતદારે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયા ઉપર તવાઈ બોલાવી નીલાખા ગામે વેણુ નદીના પટમાં ગેરકાયદેસર સાદી રેતીનું ખનન કરતાં રેતી ભરેલા એક ટ્રેક્ટર તેમજ ચાર ખાલી ટ્રેક્ટર ઝડપી પાડ્યા ગેરકાયદેસર ચાર ટન રેતી તેમજ પાંચ ટ્રેક્ટર સહિત વીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશને સોંપાયો તો તાજેતરમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી પરંતુ રાજ્ય સરકારના આદેશને કોડીનાર માર્કેટિંગ યાર્ડ ઘોડીને પી ગયું છે કોડીનાર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ન કરાતા ખેડૂતોએ યાર્ડમાં હોબાળો કર્યો અને હરાજી બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો આટલે ન અટકતા ખેડૂતોએ યાર્ડનો રસ્તો પણ બંધ કર્યો ખેડૂતોએ કહ્યું કે સરકારે મગફળીના જાહેર કરેલા તેરસો છપ્પન રૂપિયાના ભાવથી યાર્ડમાં ખરીદી કરવામાં આવે છે યાદમાં મગફળીના થી માંડીને એક હજાર સુધીના ભાવે જ મગફળીની ખરીદી કરાય છે ભોબાળું કરવાનું કારણ એક જ છે કે અમને ખેડૂતોને ટેકાના ભાવ જે છે એ પ્રમાણે ભાવ નથી મળતા અને મગફળી છે સોયાબીન છે એના જે ટેકાના ભાવ બહાર પાડેલા છે એ વેપારીઓને લાગુ પડવા જોઈએ ને તો અત્યારે વેપારીઓ અને યાર્ડના સેક્રેટરી એવું કહે છે કે અમારાથી એ ભાવ ન થાય હવે અમે યાર્ડમાં અરજી બંધ કરાવી છે અત્યારે બધી ખેડૂતો એક સાથે મળીને અને ટેકાનો ભાવ અમારે જોઈએ છે ટેકાનો ભાવ છે તેરસો રૂપિયા અને એપીએમસી કુડીનાર યાર્ડ વાળા એ ભાવ આપવા તૈયાર નથી ત્યાંના સેક્રેટરી આવે છે અને એમ કહે છે કે જે ભાવ યાર્ડમાં મળશે એ જ મળશે બીજો કોઈ નહીં મળે તમને નાપો સાહેબ ના દો બારોબાર ટેકામાં દઈ દો સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું છેલ્લા ઘણા દિવસથી અમે જોઈએ કે ખેડૂતો માંડવી લાવે છે પણ એને પોષક ભાવ મળતા નથી એના કારણે અમે બધાએ હોબાળો કર્યો છે બે દિવસથી અમાર વારો આવ્યો નથી આજે વારો આવવાનો છે તો સવારમાંથી 700 થી સ્ટાર્ટ થઈ માંડવેનો ભાવ એટલે ખેડૂતોને બધાને અસંતોષ છે કે 700 થી 900 ને હજાર સુધી જો અટકી જાય તો કઈ રીતના શક્ય બને એ રીતના સોયાબીન ને પણ 600 ને 500 ને 600 રૂપિયા લેવા લાગી ગયા સવાર સવાર માટે દે જો કે સમગ્ર મામલે આટના સત્તાધીશોએ જણાવ્યું કે સરકાર જે ભાવે મકફડી ખરીદે છે તે ભાવે જ યાર્ડ હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તા વાળી મગફળી આવે છે નબળી ગુણવત્તાઓની મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીઓને પોસાય તેમ નથી તેમણે વધુમાં કહ્યું કે સરકારમાં મગફળી દેવી હોય તો પણ છૂટ છે પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ પણ એ કોઈ દિવસ શક્ય ના બને

જવાબ છે વેપારીઓ ડુંગળીની રિટેલમાં ખરીદી કરી વેચાણ કરતા વેપારીઓ ભાવ વધારાની મલાઈ ખાઈ રહ્યા હોવાનું ભાવનગર યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે અહીં ભાવની વાત કરીએ તો આજની ત્રણસો પચાસ ભાવ ઓછામાં ઓછો જ્યારે ઊંચામાં ઊંચું સાતસોમાં વેચાણ થયું છે આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતા છે કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે ડુંગળીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે ગયા વર્ષના લેવલે ઓણ વાવેતર વધારે છે પણ જે ખેડૂને ઉત્પાદન આવવું જોઈએ વરસાદના હિસાબે જે પંચોતેર થી એસી ટકા ઉત્પાદન આવવું જોઈએ એની બદલે વીસ થી પચીસ ટકા ઉત્પાદન છે એની સામે છસો સાતસો ભાવ છે પણ ઉત્પાદન ઘટે એટલે ભાવ ખેડૂને બસો થી ત્રણસો મળે સમસ્યા એ છે કે જે મેં વાવેતર કર્યો ખર્ચો કર્યો પછી વરસાદના હિસાબથી જે અમારે પાક નિષ્ફળ ગયો અને દવા ખાતર અને ઉતારો બહુ જ ઓછો આવ્યો અને એ પ્રમાણમાં ભાવ પોષણ ભાવ નથી મળતો અત્યારે ચારસો પાંચસો રૂપિયાની મણ જાય તો અમારે ચારસો પાંચસો રૂપિયાની મણ તો અમારે ઘેરે નથી પડતર થતી રિટેલ માં જનરલ અહીંથી એક ગુણ ને બે ગુણ લઈ જવા વાળા ઊંચા ભાવે વેચતા હોય છે પરંતુ વાસ્તવિકતા એ આનાથી કરતા અલગ હોય છે કારણ કે એ લોકોને માલ લઈ ગયા પછી એની અંદર રોજે રોજ વેચાણ ન થતું હોય માલની નુકસાની નીકળતી હોય વજન ઘટા આવતી હોય અને પોતાનો નફો રાખતા હોય એટલે સ્વાભાવિક છે કે એ ઊંચા ભાવે વેચતા હોય છે પરંતુ એ ભાવ ખેડૂતોને નથી મળતા એ પણ વાસ્તવિકતા છે तो राजकोट જેતપુર માર્કેટ यार्ड में मा मगफड़ी टेकाना भावे खरीदी कराता ખેડૂતો ખુશ થયા છે જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકો માર્સલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો માર્કેટયાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે હાલમાં સાડા છ હજાર ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું પરંતુ સરકારે તેરસો છપન રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું છે આ વર્ષે વરસાદ બહુ પડ્યો પચાસ ટકા જેવો માલ ફેલ થઈ ગયો હતો અને તોય સરકાર સંભાળી લે છે તેરસો ને છપ્પન રૂપિયામાં યાર્ડમાં જો એ માલ લઈને આવી તો નવસો થી આઠસો રૂપિયાના ભાવ થાય છે

અને સરકાર શ્રી ના ખેડૂત ને ટેકો બહુ સારો કહેવાય આજ રોજ રાજ્ય સરકાર ના સપોર્ટ થી ગુજકો માસોલ જેતપુર એપીએમસી ખાતે મેવાસા જૂથ સેવા સહકારી મંડળી ને કામ સોપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી ચોવીસ બે હજાર ચોવીસ મગફળીના ભાવ તેરસો છપ્પન રૂપિયા છે અને દરેક ખેડૂતને બે હેક્ટર દીઠ બસો મણ ખરીદી કરીએ છીએ જેતપુરની વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ વાત કરીએ માર્કેટ અંદરમાં આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદીનો પ્રક્રિયા શરૂ કરવામાં આવશે લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી સરકાર દ્વારા તેરસો ને છપ્પન રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળે જે રીતે ખુલ્લી બજારમાં આઠસો થી નવસો રૂપિયા ભાવ હતા તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દસ રોજના દસ થી બાર ખેડૂતોને બોલાવવામાં આવે છે હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને તોફાન આપવામાં આવશે જેને લઈને વાત કરીએ જેતપુર ના માર્કેટ યાર્ડ આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે અને જે સરકાર દ્વારા આજે ખેડૂતોને સારામાં સારો મોટા મોટો ફાયદો થશે તેને લઈને ભાવ સારા મળશે અને ખેડૂતો જે રીતે અતૃ વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયું હતું તે નુકસાનનો સામનો કર્યો હતો તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે તેરપો રૂપિયા ભાવ આપવામાં આવશે તેને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને માર્કેટ યાર્ડના અંદર જોવા મળી રહ્યા છે ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે બગસરા શહેરમાં પચીસ દિવસે થેલી ખેતર ખાતર આવતા ખેડૂતો કતારોમાં લાગ્યા હતા ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા બસ્સોથી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઇનમાં ઉભેલા નજરે પડ્યા જોકે એક ખેડૂતને માત્ર બે થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી છે ત્રણસો ને સાઠ ખેલી ડીએપી આવ્યું છે તો ત્રણસો જણાની લાઇનમાં છે ખેડૂતોને બબે ખેલી ડીએપી આપે છે તો આમાં ખેડૂતોને કરવાનું શું શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ તોરવેલીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત સર્જાય છે વહેલી સવારથી ખેડૂતો લાગ્યા છે લાઇનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં સવારથી સાંજ સુધી

ખાતર મળતું નથી અમે મેઘરાજ તાલુકાના અંદર અમારે આજે દસ પંદર દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજ જે રોજ હોંટા મારીને આખો દિવસ બેસી રહે છે ને ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં અવારમાં સાત વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઊભો રહી જાય છે સાત પંદર દિવસથી તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુંના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી જેથી કરીને ચણા ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુંનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે શિયાળાની ઋતુમાં અમારે ચણા ધાણા એવું બધું વાવવું છે જીરું વાવવું છે પણ જીરુંમાં અત્યારે એગ્રોવાળા કોઈ કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની રૂદ છે પણ ઠંડી પડતી નથી તડકો બહુ વધારે પડતો છે એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે જો 55% વધારે મોસ્ટ ઓફ લે વધારે પડતો અમારે જીરાનો વાવેતર થાય છે પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં એટલે લાગે છે કે જીરાનું વાવેતર થાય નહીં એગ્રોવાર જાય તો એગ્રોવાર આપણે એવું જ કહે છે કે હજી વાતાવરણમાં નથી આવ્યું જોવાનું વાવેતર કરતો તો ઉગાવો કાયદેસર થાય નહીં ચોમાસુ પાક તો હાવ ફેલ જ ગયો તો વરસાદ વધારે વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે અત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુંની પણ જીરુ તો અત્યારે જે એગ્રોવાળા એમ કે છે કે ગરમી બહુ પડે છે વાવેતર કરતા નહીં તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ એવી ગણત કરીએ છીએ કે ઈ કરીએ બાકી ધીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી એ પણ ના પાડે છે